નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. મહત્વપૂર્ણ સમાચાર જે અત્યારે હાલ સામે આવી રહ્યા છે, કરીશું તેના ઉપર નજર. રાજકોટ ભવાનીનગર શેરી નંબર 4માં બુલડોઝર છે જે પહોંચ્યું છે. મહત્વની વાત છે કે રાજકોટ ભવાનીનગરની અંદર ડિમોલિશનની કામગીરી માટે હાલ બુલડોઝર પહોંચ્યું છે. ત્યાંના આસપાસના રહીશો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આરએમસીની વિજિલન્સ ટીમ છે કે જે પણ ત્યાં અત્યારે હાજર જોવા મળી રહી છે, પરંતુ બુલડોઝર પહોંચતા આખરે વિરોધ ડિમોલિશનની કાર્યવાહીને લઈને સ્થાનિકો સાથે બોલાચાલી થઈ હતી. અને અત્યારે જે આરએમસીના અધિકારીઓ છે તે પણ ઘટનાસ્થળે છે, પરંતુ હવે પરિસ્થિતિ એવી છે કે સ્થાનિકો છે કે જે આને અટકાવવા માટે ત્યાં એકત્રિત થયા છે. બીજી તરફ ડિમોલિશન હવે અટકશે નહીં. ડિમોલિશનની કામગીરી માટે બુલડોઝર ત્યાં પહોંચી ગયું છે, ત્યારે સ્થાનિકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આરએમસીની હાજરી છે ત્યાં, આરએમસીની વિજિલન્સની ટીમ છે કે જે અત્યારે ત્યાં હાજર છે. ડિમોલિશનની કાર્યવાહીને લઈને સ્થાનિકો સાથે પણ બોલાચાલી થઈ હતી, કારણ કે એના સ્થાનિકોનું કહેવું છે કે જે નોટિસો આપવામાં આવી હતી. આ સિવાય તેમણે કહ્યું કે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ પહેલા તેમને ખૂબ શોર્ટ પીરિયડ આપવામાં આવ્યો હતો. તો આજે અંગે બધું માહિતી માટે સંવાદદાતા લકી જોડાઈ ગયા છે. લકી, આરએમસી વિભાગની વિજિલન્સની ટીમ તો ત્યાં ઉપસ્થિત છે, પરંતુ સ્થાનિકો સાથે જે બોલાચાલી થઈ, આખરે આ આખો મામલો શું છે, ત્યાંની પરિસ્થિતિ શું છે? આપને જણાવી દઉં કે આ વિસ્તાર છે અંબિકા ટાઉનશીપ વિસ્તાર છે અને કહેવામાં આવે છે ભવાનીનગર શેરી નંબર 4નો આ વિસ્તાર છે કે અહીં જે સ્થાનિક દ્વારા જે સ્થાનિક જનતા દ્વારા જનતા રેડ પાડવામાં આવી હતી તેના પણ હું આપને દ્રશ્યો દેખાડવા માંગીશ કે આ એપાર્ટમેન્ટના જે ધારકો છે, સ્થાનિકો છે, તેમના દ્વારા આ રેડ પાડવામાં આવી હતી. અહીં દેશી દારૂનો અડધો ચાલતો હતો, તેના એક મહિના પહેલા આ રેડ હતી તે પાડવામાં આવી, અને હવે ક્યાંક ને ક્યાંક એવું નક્કી કરવામાં આવ્યું હતું કે અહીં જે ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવશે. ત્યારે હું આપને જેસીબી દેખાડવા માંગીશ કે અહીં બુલડોઝર છે તે પણ અહીં પહોંચી ચૂકી છે. તો બીજી તરફ જે વિજિલન્સની ટીમો છે તે પણ અહીં પહોંચી ચૂકી છે. તો બીજી જો વાત કરવામાં આવે તો અલગ અલગ લોકો છે તેમના દ્વારા જે બોલાચાલી પણ થઈ છે. આજે જે દ્રશ્યો આપને દેખાડવા માંગીશ કે આ જે ઓરડીઓ છે તે પાડવાની ક્યાંક ને ક્યાંક નોટિસ છે તે આરએમસી દ્વારા જે ફટકારવામાં આવી, અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે એક મહિના પહેલા જે નોટિસ છે તે ફટકારવામાં આવી હતી. જે સ્થાનિકો દ્વારા જે કહેવામાં આવ્યું હતું કે જે કહી શકાય કે સ્થાનિકો દ્વારા જે કહેવામાં આવ્યું હતું કે અહીં જે 30 વર્ષથી તેઓ રહે છે, મહાનગરપાલિકા 196 ની બાજુમાં અંબિકાની બાજુમાં ડિમોલિશન માટે આવ્યા છે, અગાઉ નોટિસ આપેલી. તો નોટિસની બાબતમાં પહેલા એવું કહેવા માંગુ છું કે 260 ની નોટિસ તમે આપેલી છે, તો રાજકોટમાં કેટલી નોટિસો તમે આપેલી, અત્યાર સુધી કેટલા ડિમોલિશન કર્યા એનો પણ મને પહેલા જવાબ દઈ. બીજી બાબત, 196 છે એ અમારી પ્રોપર્ટી હતી, જે તે વખતે અમે પૈસા દઈને લીધી હતી, છતાંય રાજકોટના બિલ્ડરો પ્લસ ભૂ માફિયા એ લોકોએ એનકેન પ્રકારે આ જમીન અમારી પાસે લઈ લીધી. બાબા સાહેબની પ્રતિમા પણ એ લોકો ગાયબ કરી દીધી, એની પ્રકાર રાતોરાત ગાયબ કરી દીધી, અને મોટા માથાભાઈ તત્વો રાતોરાત હવાલો આપી દીધો આ 196માં. એ જ મોટા મોટા બિલ્ડરો પ્લસ ભૂ માફિયા આ જમીન માટે અગાઉ એને પૈસાની ઓફર કરીને, પૈસાની ઓફરમાં 9 મહિના એટલે મહાનગરપાલિકામાં એને પૈસા આપી દીધા, મહાનગરપાલિકામાં પૈસા આપીને અત્યારે આ લોકો ડિમોલિશન કર્યા. તો રાજકોટમાં ટ્રેનિંગ ચેરમેનના ચેરમેન જયમીન ઠાકરનું કહેવા માંગુ છું, તમે ન્યુસન્સ છે, સમાજને ન્યુસન્સ કહેવા માંગો છો, ન્યુસન્સ હોય તો ન્યુસન્સ નો કોઈ એનો ઈલાજ હોય તો એને ન્યુસન્સ નામને બદલે તમે મકાન પાડી નાખો. જનતા રેડ પાડવામાં આવી હતી એક મહિના પહેલા, અને દેશી દારૂનો અડ્ડો મળી આવ્યો હતો, ચાલતો તો અહીંયા દેશી દારૂનો અડ્ડો. અગાઉ જે કોઈ એકાદી વ્યક્તિ કદાચ કરતું હશે એ લોકો અહીંયા રહેતા નથી. આ એનકેન પ્રકારે આ લોકોનો સહારો લઈ આ લોકોને બદનામ કરી અને આ લોકો જમીન હડપ કરવા માંગે છે. કેટલી ઓરડી હતી? 11 જણા છે. કેટલા વર્ષથી અહીં સ્થાનિકો રહે? 35 વર્ષથી રહે છે. 3 જણના દસ્તાવેજ છે. કોઈ સરકારી જમીનમાં કે પેશકદમી નથી, કોઈ પ્રાઇવેટ જગ્યામાં પેશકદમી નથી. માત્ર ને માત્ર આ બિલ્ડરો પૈસા દઈને આ લોકોને કાઢવા માંગે જેથી એની માર્કેટ વધે. બીજી બાબત એક પણ એવી સામે આવી છે કે આ જે જગ્યા 196 ની જે છે એમાં કોઈ નિયમ મુજબ થોડીક જગ્યા છોડવાની થતી હોય તો એ જગ્યા અહીંયા છોડવી નથી, આ લોકોનું ડિમોલેશન એ જગ્યા અહીં બતાવી દેવામાં આવે છે. આવું પણ અમને એક જાણવા મળ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક રાજકોટના જે બિલ્ડરો પ્લસ ભૂ માફિયા છે એમાં બહુ મોટી મોટી એની પોતાને બજાવી રહ્યા છે. એટલે આવનારા દિવસો બિલ્ડરો છે, બિલ્ડરો નામ તો મને બહુ ખ્યાલ નથી, પણ આવનારા દિવસો નામ પણ જાહેર કરશે. એ ચોક્કસથી આ તા સ્થાનિક આગેવાન કે તેઓ કહી રહ્યા છે કે દલિત સમાજના જે મકાનો છે કે તેમના દ્વારા એટલા માટે જ આ જે મકાનો છે તે પાડવામાં આવી છે. આપને દ્રશ્યો દેખાડવા માંગીશ કે અહીંથી દેશી દારૂનો અડ્ડો છે તે મળી આવ્યો હતો. સ્થાનિક જે લોકો છે, આજુબાજુના રહેવાસીઓ છે કે તેમના દ્વારા જે અહીં જે રેડ પાડવામાં આવી હતી અને ત્યાંથી જે ખાલી કોથળીઓ મળી આવી હતી, દેશી દારૂનો જથ્થો તો નહોતો મળી આવ્યો પરંતુ કોથળીઓ છે તે મળી આવી હતી. આજે ઓરડી છે કે ત્યાં જ આ જે રેડ છે તે પાડવામાં આવી હતી. આજે દેશી દારૂની કોથળી પણ અહીં જે જોઈ શકાય છે.
એટલે ચોક્કસપણે આજુબાજુના જે એપાર્ટમેન્ટના જે સ્થાનિકો છે તેમના દ્વારા જે જનતા રેડ અંતે કંટાળીને પાડવામાં આવી હતી અને ત્યારબાદ જે નક્કી કરવામાં આવ્યું કે અહીં જે ડિમોલેશન છે તે હાથ ધરાશે. એટલે ચોક્કસપણે હાલ તો જે સ્થાનિક આગેવાનો છે તેમના દ્વારા જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ જે વિજિલન્સની ટીમ જેસીબી લઈને અહીં જે સ્થળ ઉપર પહોંચી ગઈ છે, તો કહી શકાય કે કરોડોની જમીન હોય તેવો આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે આગેવાનો દ્વારા, અને કહેવામાં આવ્યું છે કે અંદરખાને બિલ્ડર દ્વારા આ જે સમગ્ર કામગીરી છે તે કરવામાં આવી રહી છે. જી તું જણાવી તે બધા.